વધારે માને, પણ ચારણું બહુ માનો, માં માં કરો, ગાડીમાં જય માતાજી લખાવતા હો, માતાજી માટે તમે બહુ માનો એમ સમજાવો. એનું કારણ શું? મેં કીધું માય માં છે, માથું દુનિયામાં કોઈ મોટું હોય નહીં. મને કે ના, વાત તમારી સાચી, પણ શિવ ને વિષ્ણુ દુનિયામાં કોઈ મોટું ન હોય, પછી માં ગમે એવડી હોય તો. પછી મેં કીધું વાત તમારી સાચી, પણ તમને અનુભવ નથી, શાસ્ત્રોમાં તમે જાઓ, આખી દુનિયામાં કોઈ મોટું જ નથી, માય માં છે, એનો કઈ વર્ણન નથી શકે. મને કે નહીં, હું તમને સાબિત કરી દઉં કે વિષ્ણુ થી શિવ થી કોઈ મોટું ન હોય. મેં કીધું કેવી રીતે? મને કે ભગવાન શિવ ને વરવા માટે પાર્વતીજી હજારો વર્ષ તપ કરવો પડ્યો છે, અને ભગવાન વિષ્ણુ ના ચરણ માંથી ગંગાજી જાય છે, લક્ષ્મીજી પણ એના ચરણ માં આલોટે છે, તો વિષ્ણુ થી શિવ થી કોઈ મોટું ન હોય. બોલો હવે શું તમારે કેવું છે? પછી મેં કીધું તો હવે હા બોલો. પછી મેં એને કીધું ને આપને કોઈ કહે તો આપને પણ કહેજો કે આપણે માને શું કામે માની છે. પછી મેં એને દાખલો આપ્યો પણ સિવાય કે માને અમે ચારણો એટલા માટે ચારણો ક્ષત્રિયો અમે બધા માની છે. સમગ્ર ભારત વર્ષમાં 12 જ્યોતિર્લિંગ છે ભગવાન શિવના, એમાં પેલો અમારો દાડો સોમનાથ. મેં કીધું કરાલ બાલ ભટ્ટિકા ધગા 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 ધલ ધનંજયા હુતિ કૃપા પ્રચંડ પંચ સાજ કહે ધરા ધરેન્દ્ર નંદિની કુચાલાય ત્રિપત્રકા પ્રકલ્પને શિલ્પિની ત્રિલોચને મતિ મમ નવીન મય મંડલી નિરુદ્ધ દુર્ગર સ્ફુર કુહુન શિશિમે પ્રભા અગર્વ સર્વ મંગલા કલા કતંબ મંજ રીર સ પ્રભા માધુરી વિભૂભણા મધુવ્રત. આવો દાડો શિવ, મેં કીધું સોમનાથમાં બેઠો છે. ત્રીજું નેત્ર ખોલે તો કામદેવ ને ભસ્મ કરી દે, પણ મેં કીધું તેદી કરી દેતો હશે, હટાણે નહીં. મને કે કેમ? મેં કીધું હાંભળો માને અમે શું કામે માની. ઈ દાદા શિવ નું મેં કીધું આજ રક્ષણ કરવું પડે, ને આ મિલિટરી વાળા ઉભા છે, દાવ શું કામે? તો કે કઈ આતંકવાદી દરિયામાંથી આવીને ધોબકા કરી જાય નક્કી નહીં આપણા દેશમાં, તો કે આપણા ભારતમાં. અને મેં કીધું શિવ નું રક્ષણ કરવું પડે, અને ઈથી આગળ જેના માટે દુનિયા ઓળઘોળ બની હતી છે ને, હું તમે નહીં પશુ પક્ષી નહીં, પણ દિશાઓ જેનો જાપ કરે સંતાન અભિરામ ધામ ક્રમત રમત ભ્રમત કામ પ્રમત શ્રમત નમત ગ્રામ વામ આમ લોભે, એવો મેં કીધું કૃષ્ણ કનૈયો દ્વારિકામાં બેઠો છે, પણ એનું આજ રક્ષણ કરવું પડે, કઈ આતંકવાદી દરિયામાં ધુબાકા કરી જાય નક્કી નહીં. મેં કીધું આપણા દેશમાં આપણા ભગવાનના બંદૂકો વાળા આડા બિહારો આપણે, આ તો કૃષ્ણ કનૈયો. અને એથી આગળ મેં કીધું દુનિયા જેના માટે આજ ગાંડી બની છે ને, જેના માટે આ દુનિયા ઓળગોળ થઈ છે ને, એ અક્ષરધામમાં કરી ધુબાકા કરી ગયા હતા. આપ જાણો છો અક્ષરધામમાં ત્રી ત્રી ના ગોટા વાળી ગયા હતા. મેં કીધું આ તો આપણા દેશમાં મેં કીધું કરી જાય, પણ પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે બેઠી અમારી માં હિંગળા, કોઈના બાપની તાકાત નથી એની માથે મીટ મડાય ભલામણ પાકિસ્તાનમાં બેઠી હોય તો. પાકિસ્તાનના વડાપ્રધાન ને કેવું પડે, ગાઓ નાની આહુજી નાની, નબી નામ લેના નહીં જૂઠ કે ના ખુદા નામ લેના જબે મહેરબાની, યહાં સે જમાયા યહાં હી ઉડાયા, નહીં સાથ લાયા પિયા ધૂળ ધાની, ફિકર મેં ફસાયા સભી કો હસાયા, પણ હુકમ અબ કે આયા સરોવર જો પાની, મોહમ્મદ તો માલક જબે ધકે પાલક કરો દીન કે હાલક કરો પાર બેરા. કે પાકિસ્તાનના વડાપ્રધાન ને કેવું પડે કે દયા કર નાની, મેળે ડીગડે થી દયા કર, નિગારક નાની નિગારક. પાકિસ્તાનના વડાપ્રધાન ને ભીખ માંગવી પડે, અને હિંગળાજ ગયા છે, ખબર છે મંદિરને દરવાજા છે નહીં, અને સોનાના સતરના ગાડા ભરાય ને, એટલે ત્યાં સોનાના સતરના ઢગલા પીડા, મંદિરને દરવાજા નથી, પણ ન્યા કોક લેવા માટે જાય અને એની આંખની ગોટીઓ બહાર ન કાઢી નાખે તો અમારી શક્તિ ન કહેવાય ભલા માણસ. એનું કોઈથી રક્ષણ ન કરવું પડે, માં જ બધા એનું રક્ષણ કરે, પણ જો અવળો પડે ને તો ભૂકા કાઢી નાખે. મને કોઈ એવું પૂછ્યું તો મને કે ગઢવી માતાજી પાડા ને બકરા ને આવું બધું ખાતા છે? મેં કીધું હા માતાજી જ ખાય. મને કે માતાજી આવું? મેં કીધું હા અમારા સોનભાઈ માં છે ને એ પાડા ને બકરા ખાય, અને વધારે વાયડા થાય તો અમારી આયુ બેઠી ને જી કર્યું એ પાડા ને બોકડા જ ખાય. તમને એમ થાય કે આવું શું કામ કીએ? મને કે તો પાપ ન લાગે જનાવર ને ખાય તો. મેં કીધું જનાવર થોડું કહેવાય પાડા ને બોકડા? મને કે તો એ તો જનાવર જ કહેવાય. મેં કીધું આ બોકડા ના ઘેરા માં બે બે કરતા બકરા રખડે એ નહીં, આ પાડા મેં કીધું કુંડા ખાડું માં રખડે ને એ નહીં. મને કે તો પછી મેં એને કીધું કે હાંજ પીડે હાથ કોથળી પીતો હોય, ઓળે આંખું આવ્યું હોય, બોલ્યા થાય નહીં, ગા ગોરાણી અને ગોતરી જેને ગણી ન હોય, કુટુંબ આખાને જેમ આવે બોલતો હોય, કુટુંબ ની માલિક પર પણ જેને મર્યાદા ન રાખી હોય, આવો અરણો પાડો થયો હોય, અને હાથ ફીરે દારૂ પીને બજારમાં બેફામ બોલતો જતો હોય, અને એમાં કોઈ ગરીબ ની બેન દીકરી પાણી ભરીને હામી હાલી આવતી હોય, અને એને આ જોઈ જાય, અને એ બેન દીકરી આને જોઈ એકલી હોય ને જોઈ જાય, પાણી બેડો લઈને આવતી હોય, ગરીબ ની બેન દીકરી ઉભી જાય એને બીક લાગી જાય ધ્રુજવા માટે, અને એ બેન દીકરી ની જેદી મેં કીધું ઝાંઝરી થંભી જાય ને, તેથી માં એમ કે હવે થાજે માટી નો દીકરો જો હાડા તણી રેવા દો તો ધાણા ની જીવણી નો કેવા, ભલામણ ઉભો ફાડી નો નાખું તો લાખા ની જેતબાઈ નો કેવા.
ટીવી પાડા બોકડા મેં કીધું માતાજી ખાયા આ નહીં આ મૂંગા બિચારા એ તો ભૂવો ચડાવી દે ધૂણી માતાજી બોકડો માગે કોઈ કોઈ ભૂવે કીધું માતાજી સિંહ માગે ડાલા મથો કારણ કે એ તો ભૂવાની ફોડી મરડી નાખે ને નબળા નબળા ને માર ખાવાનો આવે કયો નીકળતો માતાજી આવજ માગે જરા ગીર માંથી ધૂણતો ધૂણતો ગોતી આવું કોઈ ભૂવે કીધું કોઈ દી કારણ કે ઈદ મોટી મરડી નાખી માં કોઈ દી ઈચ્છા ન હોય માં તો આવા પાડા ઠોકરા મેં કીધું ખાય અને આજ પણ અમારી ચારની જો નજર બગાડે ને તો મેં કીધું ઉભા ફાડી ખાય ઈ વાત છે આ ઈ જોગ માયાની તાકાત છે પછી નાગભાઈ હોય કે જેતભાઈ હોય કે જીવણી હોય કોઈ જગદંબા હોય ઈ જગદંબાઓની જેથી તાકાત હતી ને તેથી મીઠ નહોતી મળતી આપણા હામી કોઈ થી એવી ભગવતી એવી મહામાયા કોઈ પણ માતાઓ બહેનોની હાજરી છે એટલે એકાદ પ્રસંગ મારે એવો કેવો છે શું આપણી જગદંબાની તાકાત મને એક પરમાઈશ બહુ સારી આવી હનુમાનજીનું સાનિધ્ય છે એટલા માટે ભલે એક દોહો કહું અને પછી તુલસીદાસજીના શબ્દોમાં આપણે એમને યાદ કરી પછી પ્રસંગ હું મારે કહેવા છે બપોરનો ટાણો અને એવો તડકો જેને કહેવાય ધગેલો માથે નારણ તપીરેલો ભગવાન ભાસ્કર છે એટલા બધા કિલો છોડી અને ધગી રહેલો કે જાજુ વર્ણન નહીં પણ લીલું ઘાસનું જે તરણકું છે ખડનું એ લઈને તમે ધરતીની માથે નાખી દો આપને તો રણ છે કે ખ્યાલ હોય છમ 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 એમના પાણી બળી જાય આવો તડકો ધગેલો હા ટૂંકમાં એક નાનકડો પ્રસંગ કહું છું આપનો આપણો આપણો પ્રસંગ એટલા માટે અને એવે ટાણે ધમ ધક તડકો એક 17 વર્ષની દીકરી ચારણની દીકરી કુએ પાણી ભરવા માટે ગઈ ભીડે અને પાણી આમ ડોલ લઈને હીંચી રહેલી એમાં 10-12 જુવાનો નીકળે છે ઘોડા લઈને પણ લાલ દાઢીયું લાલ માથે ફટકા બાંધેલા લાલ ઓળિયાના વાળ આવા જેને કહેવાય ફાટેલા યુવાનો 10-12 અમે એક 32 વર્ષનો યુવાન એને ફરતા ઘોડલા વચમાં આનો ઘોડલો વયો આવે છે તરહ લાગી કુએ પાણી પીવા માટે ગયા કુએ જઈને બાજુમાં આવીને ઉભીને કીધું પાણી પીવું છે લ્યોની ભાઈ બાપા લ્યોની પાણી પાઈ એમાં શું એ ડોલે પાણી બહાર કાઢીને ઘડામાં રેડીને ઘડો લઈને એ 17 વર્ષની દીકરી છે એ આમ લ્યો ભાઈ પાણી પાઉ તમને પાણી પાય છે એટલે ખોબો ધર્યો એટલે પાણી રેડ્યું અને પાણી પીતા પીતા એક કે પીધો બીજે ત્રીજે ચોથે બધા પીને હટી ગયા પણ એક 32 વર્ષનો જે હતો મેન માણસ કહેવાય જે રાજાનો હતો એને પાણી પીધું ખોબો વાળીને પાણી પીતા પીતા આમ જોયું એક વખત જોયું નજર નીચે કરી ગયો વળી પાછું જોયું ભગવતી આવી તો રૂપ રૂપના આભરણ માના રૂપનું વર્ણન તો થાય નહીં કોઈની તાકાત નથી પણ એક વાર બીજી વાર ત્રીજી વાર આમ પાણી પીતા પીતા ખોબામાંથી પાણીનું મોઢું અધર લઈને હામું જોયું ત્રીજી વાર હામું જોઈ તો કીધું કે આય રાક્ષસ નિશના દીકરા નગર એથી કરીને નગર ઉભો ફાડી ન નાખું ને આયા આયા જો ઉભો ચીરી ન નાખું તો ધાનાની જીવણી નહીં ભલા માણા જા આજ મારા નેસમાં તને નહીં મારો પણ મારા નેસમાં જો તને મારી નાખું ને તો કોક કાલ વાતો કરશે કે ચારણની દીકરી તો ખાઈ જાય ચારણની દીકરીઓ પી જાય પણ કાલ બપોરનો સૂરજ આમ નમે એની પેલા જો મારી ન નાખું તો ધાનાની જીવણી ની દાદાને જાવું એ ત્યાં દાદે ભલા માણા આજ આયા નથી મારતી તું મારી માટે પૂરી નજર કરશો અને એ દીકરી બીજા દી ઈતેદી હાંજ થઈ ગઈ હાંજ પડી એટલે વાળું પાણી કરી દીકરી છે ઢોલિયા માંથી સુવા માટે ગયા છે પણ નીંદર નથી આવતી કેવું દર્શિકાવું બન્યું તું નાગફણીનો છોડવો હોય નાગફણીનો છોડવાની માથે કોઈ આળવિત્રો યુવાન હાથમાં હોટી લઈ હાથમાં નેતરની હોટી લઈને હાલો જતો નાગફણીના એ છોડની માથે આમ ધડ થઈને હોટી મારતો જાય હોય જાય અને એ નાગફણીની હોટીનું જે ફૂલ છે એ આમ સકરી ખાઈ જાય વળ ખાઈ જાય ને એવી રીતે ઢોલિયાની માલિકો વળ ખાઈ રીતે આવી હવાર થઈ અને હવારમાં બધી હટાણું લેવા માટે ઘી વેચવા માટે બધા નીકળ્યા એટલે એને કીધું કે મારે જાવું એટલે આપા થાનાએ કીધું કે જવાય નહીં દીકરી તારે શું તને આ ઉપડું કોઈ દી નહીં હું કાયમ જાઉં છું બરાબર છે કે ના તો કાયમ તમે જાઉં છો આજ મારે હે કે આજ મારે જાવું છે તો કે પણ નો જવાય અભાગની તું ક્યાંક મારું નાક કપાવું છો એવું લાગે છે મારું નાક કપાવવા જાઉં છે તો કે ના બાપુ નાક તો આજ મારે અધર્મનું કાપી લેવું છે ને એટલા માટે હું જઈ રહી છું અને આવી હરધારના પાદરમાં શેઠને ઘી આપી અને જેને કહેવાય ધાપ ધાપ ધાપ
પગથિયા જરે કેવાય ચડીથી ઉભાના અને બે પગથિયા ચડીને આમ હામો જોઈનો જરૂખે ઉભો તો ને એટલું કીધું કે આથી સીધી આવું કે આમ ફરી ના આવું એ એટલું કીધું ને એમાં સમજી જવું જોઈ ઘણી ન સમજો ફરી આવ્યા સીધી આવું ફરી તો કે ફરી ના આવું ધાપ 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 કરતા એ પગથિયા ચડી અને માથે જઈ સિંહણ નું રૂપ લેવાની કઈ જરૂર નથી दीकरीओ माथे नजर बगाड़े ने एना आवा हाल न करी तो अमे चारण ना पेट नी नहीं भला मानस आ अमारी भगवतीनी ताकात छे आ तो टूक में प्रसंग कहू छू लांबी वार्ताओ करी ने तो रातो ने रातो जाए ए आपनी वार्ताओ पड़ी छे आपनी जगदम्बा ओ आज पण न्या जाओ ने सताई मरवा टाणे मां बोल्यो तो ने कीधुं माराथी हो आ छे तो बे अन कोई तारी मानता करशे ने तो उजमा भी तरीके ई तो हाजो थई जाए कारण के माए मारो छे एटले आटलू मारे तने देवू जोईए ई भगवती छे ई मावडी छे आपणी आवी घणा बधा इतिहास नी वातो छे आपणी पाहे पण हनुमानजी महाराज ना सानिध्य मां मळ्या छे हनुमान એવો દેવ છે ભગવાન રામે હનુમાનજી માટે લક્ષ્મણને કીધેલું લક્ષ્મણ હું હનુમાનજીને બહુ વખાણ કરું છું હનુમાનજીને બહુ ચાહું છું હનુમાનજીની બચ ભરી જાઉં છું તો તારા કરતા વધારે હનુમાનજીને હું અત્યારે રાખું છું એવું લાગે છે મને તો તને ઈર્ષા નથી થતી લક્ષ્મણને કે તને કાંઈ એવું નથી લાગતું હું હનુમાનનું વધારે રાખું છું તે લક્ષ્મણજીએ કીધું તો પ્રભુ હનુમાનજીનું વધારે તમે રાખતા નથી બેયને હરખા જ રાખો છો મને ખબર છે પણ મારા કરતા હનુમાનજીનું તમે વધારે રાખો ને વધારે ચાહો ને તો બરાબર છે કે બરાબર કેમ કે બરાબર એટલા માટે કે જે અયોધ્યાની આપણી ગાદી છે ને કે હા તો કે મારા પ્રભુ હું તો તમારી ગાદીમાં સુખ ભોગવવામાં ભાગીદાર છું અને જંગલમાં દુઃખમાં ભાગીદાર છું પણ હનુમાન તો એક દુઃખ ભોગવવામાં ભાગીદાર છે અયોધ્યાની ગાદીમાં ભાગીદાર નથી એટલા માટે હનુમાનજીની પ્રશંસા તમારે વધારે કરવી જોઈએ બીજી વાત જંગલ માં ની માલિક ઓર માં જાનકી અમાર મારી માં નું જાનકી નું સીતા નું રક્ષણ કરવા માટે હું આવ્યો હતો પણ મારાથી રક્ષણ ન થયું અને માં જાનકી નું હરણ થઈ ગયું અને ઈ માં જાનકી ને હનુમાનજી એ ગોતી આપ્યા ઈ માં જાનકી નું હનુમાનજી એ શોધ કરી આપી એટલા માટે હનુમાનજી નું મારા કરતા સ્થાન ઓછું છે એનું રક્ષણ સમારે એની પ્રશંસા કરવી જોઈએ ત્રીજી વાત ઈ છે કે લંકા ના રણાંગણ ની માલિક ઓર મને મૂર્છા આવીને તેથી તમને આહુડા પડતા હતા તમને મેં રોરાવ્યા છે અને ઈ આહુડા ને તેથી હનુમાનજી એ મને હજીવન કરીને સંજીવની લઈ આવી અને તમને સાના રાખ્યા હતા તમારા આંસુડા લોયા હતા એટલા માટે હનુમાનજી નું સ્થાન મારા કરતા વધારે છે ઈ હનુમાન છે એટલે તુલસીદાસજી ને કહે છે દોહો મેં કીધો તો કઈ રાધવ ને રણવા અનજો તે હનુમો સાથે રહો તો તો ના